આવતીકાલથી પરમ કૃપાળુ અને દેવોના દેવ મહાદેવની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા પરમ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હાલમાં વિવિધ શિવ મંદિરોમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવ મંદિરોને નવા શણગાર સજાવવામાં આવી રહ્યા છે અને શંકરની આરાધનાની તૈયારી કરાઈ રહી છે. ભુજમાં આવેલ ઐતિહાસિક ધીંગેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ શ્રાવણ માસની ઉજવણીની તૈયારી કરાઈ રહી છે, જેના અનુસંધાને મંદિરને શણગારવામાં આવી રહેલ છે અને મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તમામ કામગીરી કરાઈ રહી છે. તો બીજી તરફ બેન્કર્સ કોલોનીમાં આવેલ ભીડભંજન મહાદેવના મંદિર ખાતે પણ શ્રાવણ માસની ઉજવણીની તડામાર તૈયારી કરાઈ રહી છે. આજે શ્રાવણી અમાસની સાથે શનિ અવસ્યા અમાસ પણ હોઈ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરના પૂજારી વીરગર ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. તો આજે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, તો આજનો દિવસ પણ અતિ પાવન છે, જેને કહેવાય કે અમાવસ. અને અમાવસ સાથે પણ આજે શનિદેવ અતિ સુંદર ઉત્તમ તહેવાર. તો આવતીકાલે એવું રવિવારનો દિવસ જ્યાં શ્રાવણ માસની પણ શુભ શરૂઆત. તો આવા શુભ શ્રાવણ માસે આવો મહાદેવજીનો અનુભવ, મહાદેવજીનો મહિમા, મહાદેવજીની ભક્તિ, આમ શિવ પરિવારની ભક્તિ, એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસ અતિ ઉત્તમ. જીવાત્માઓ શ્રાવણ માસની ભક્તિ અતિ આનંદથી કરે. જીવાત્માઓ શ્રાવણ માસમાં ભક્તિ ઉત્તમ વિશેષ કરે. મહાદેવજી એવું શું શ્રાવણ માસમાં જે શ્રાવણ માસમાં ભક્તિ વિશેષ કરે? તો આ મહિમા શ્રાવણ માસનો, મહાદેવજીનો, માતા પાર્વતીજીનો, સપરિવારનો, શિવ અને પાર્વતી આવું અતૂટ સંબંધ, જેને પતિ પત્નીનું આ સંસારમાં આ મહાદેવજીએ અનેક દ્રષ્ટાંત રૂપ ભક્તિભાવ માટે આપેલું. પાર્વતીજીએ અનેક તપસ્યાઓ કરી. પાર્વતીજીની તપસ્યાઓમાં અખૂટ તન મન આ માતા પાર્વતીએ શિવને પામવા માટે લગાડ્યું. માતા પાર્વતીએ પાંદડા ખાઈ, માતા પાર્વતીએ હવાના ગોટા ખાઈ, માતા પાર્વતીએ અનેક પાણી વગર, જલ વગર તપસ્યાઓ કરી. સુકામ પાર્વતી પતિને પામવા માટે અનેક તપસ્યાઓ કરી, ભોળાનાથ પ્રશ્ન થયા અને આ પતિ તરીકે પાર્વતી પત્ની સ્વીકાર થયા. પણ એ દિવસ શ્રાવણ મહિનો હતો. આ શ્રાવણ માસે પાર્વતીજીની તપસ્યા ભોળાનાથ ફળ્યા. મહત્વ વિશેષ આપે છે કે જે શ્રાવણ માસમાં ભક્તિ કરે, જે શ્રાવણ માસમાં દાન પુણ્ય કરે, જે શ્રાવણ માસ વિધિવત પૂજન અર્ચન કરે, આવું મહિમા શ્રાવણ માસનું માતા પાર્વતીને શિવજી ફળ્યા. આવી રીતે જે પત્ની પોતાના પતિ માટે, જે સ્ત્રી સુંદર વર પામવા માટે, જે સુંદર ભક્તિ કરવા માટે શિવજીની આરાધના કરતો જીવ જરૂર આ શ્રાવણ માસમાં મહાદેવજીને પામે છે. તો આવું મહાદેવજીનું સુંદર રળિયામણું મંદિર, અને એ મંદિર પણ એક બેન્કર્સ કોલોનીમાં, અને આ બેન્કર્સ કોલોની ભુજની મધ્ય શ્રી જુબિલી ગ્રાઉન્ડની બાજુમાં આવેલું મંદિર શ્રી ભીડભંજન મહાદેવજીનું નામ. ભીડભંજન મહાદેવ એટલે ભીડ એટલે દુઃખ, ભંજન એટલે હરનાર, મહાદેવ એટલે દેવોના દેવ. આ દેવોના દેવ દુઃખ હરનાર આવા ભીડભંજન અર્ધ નારી સ્વરૂપ બિરાજતા અમારા મહાદેવજીની પૂજા કરતા અતિ સુંદર ભાવથી, અતિ આનંદથી અનેક વર્ષો વીત્યા. 31 વર્ષ શિવ મંદિરને થયા. 28 થી 29 વર્ષથી આ સેવા પૂજા કરતા પૂજારીનું વર્ણ અનુભવું તો આ મહાદેવજી અર્ધ નારી સ્વરૂપ છે, જેમાં શિવ અને પાર્વતી બંને બિરાજમાન બેઠા છે. આવા શિવ અને પાર્વતી મહાદેવજીની સેવા કરતા, અનેક ભક્તો એના દર્શન કરતા, એમની મનોકામના પૂર્ણ કરતા આવા મહાદેવજી જે ભીડભંજન નામથી પ્રચલિત છે. અનેક ભક્તોના સંકટો હરતો, અનેક ભક્તોના દુઃખ હરતો, અનેક ભક્તોને આનંદ આપતો આ શિવલિંગાકાર અતિ સુંદર ભક્તો
આનો મહિમા અપરંપાર છે. અને જે જીવ આ શિવ મંદિર, આ ભેડબંજન મહાદેવ, આ બેન્કર્સ કોલોનીમાં જે જીવ એકવાર જો મહાદેવજીના દર્શન કરે ને તો એને બીજી વાર પામવા માટે ઉત્સાહિત કરતો આ મહાદેવ.